કારતક માસના શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના હાથ પર મૌલી બાંધીને તેમના કપાળ પર રોલી ટીકા લગાવીને તેમને નારિયેળના ગોળા આપીને તેમના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ત્યારે તેના બદલામાં ભાઈઓ બહેનને બધી અનિષ્ટથી બચાવવાનું વચન આપે છે. આ તહેવાર પશ્ચિમ બંગાળમાં ભાઈ ફોટા, મહારાષ્ટ્રમાં ભાઉબીજ અને દક્ષિણ ભારતમાં યમ દ્વિતીયા તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો કોઈ ભાઈ યમુના નદીમાં સ્નાન કરે તો તેને યમરાજના પ્રકોપથી મુક્તિ મળે છે. બીજી માન્યતા પ્રમાણે ભાઈ યમરાજે આ દિવસે બહેન યમુનાને વરદાન આપ્યું હતું. ત્યારબાદ કાર્તિક શુક્લ દ્વિતીયાના રોજ ભાઈદૂજ મનાવવામાં આવે છે. ભાઈદૂજના દિવસે નારિયેળના ગોળા શા માટે આપીએ છીએ? ભાઈબીજના દિવસે પણ તેઓ બહેનના ઘરે જાય છે ત્યારે બહેન ભાઈને ટીકા કરે છે અને નારિયેળના ગોળા આપે છે. ત્યારે શું તમે જાણો છો કે ભાઈને નારિયેળના ગોળા કેમ આપવામાં આવે છે? ત્યારે તેની પાછળ યમ અને યમુના સાથે જોડાયેલી એક રસપ્રદ કથા છે. ભગવાન સૂર્યની પત્નીનું નામ છાયા હતું. ત્યારે છાયામાંથી યમ અને યમુનાનો જન્મ થયો. જ્યારે બંને ભાઈ બહેન વચ્ચે ઘણો સ્નેહ હતો ત્યારે યમરાજા પોતાના કામમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે તેમને યમુના પાસે જવાનો સમય મળતો ન હતો. ત્યારે યમુના ગુસ્સામાં હતી. એક દિવસ અચાનક યમરાજ તેની બહેનને મળવા પહોંચ્યા. યમુનાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ત્યારે તે દિવસે કાર્તક શુક્લ પક્ષનો બીજો દિવસ હતો. યમુનાએ તેના ભાઈ સાથે ખૂબ આતિથ્ય સાથે વ્યવહાર કર્યો અને ચાલતી વખતે તેને નારિયેળ આપ્યું. યમરાજે પૂછ્યું, આવું કેમ? યમુનાએ કહ્યું, આ નારિયેળ તને મારી યાદ કરાવતો રહેશે. ત્યારે યમુનાએ તેના ભાઈ પાસેથી વચન પણ લીધું હતું કે ગમે તેટલો વ્યસ્ત હોય પરંતુ કાર્તિક શુક્લ દ્વિતીયા પર તમે તેની પાસે ચોક્કસ આવશો. યમરાજે આ વાતની ખાતરી આપી. આ દંતકથાને કારણે ભૈયા દૂજ પર ભાઈઓ તેમની પરિણીત બહેનના સ્થાને જાય છે. બહેન તેના ભાઈને બોલ રજૂ કરે છે. આ દિવસે યમુનામાં સ્નાન કરવાની પણ પરંપરા છે.